રાત્રે કેટલા વાગે પોલીસ વાળા આવ્યા હતા? 1:30 વાગે. અને કોઈ મહિલા પોલીસ નહોતી એના ભેગી ભાઈ, અને હું તો એકલી હતી બરોબર. અવારનવાર આવી રીતે મારા ઘર માં આવી મારો કબાટ ફોરી મારી નો વસ્તુ અડવાનું હોય ને એ વસ્તુ અડીને ફોરીને વયા ગયા. હું ફરિયાદ લખાવા આવી, મારી ફરિયાદ આ સ્વીકારતા નથી તો હું હવે દવા પીને મરે છે. રાજકોટ જિલ્લાના જામકંડોરના પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પર થયા આક્ષેપો. રાત્રે 1:30 વાગે પોલીસે પુરુષ ઘરમાં ન હોવા છતાં લીધી ઘરની ઝડપી. મહિલા પોલીસ વગર સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીઓએ કરેલા વર્તનથી મહિલા થઈ ભયભીત. રાત્રે 1:30 વાગે પુરુષ ઘરમાં ન હોવાથી મહિલાઓ ટેન્શનમાં. સમગ્ર ઘટનાની ફરિયાદ કરવા મહિલા પહોંચી જામકંડોરા પોલીસ સ્ટેશન, પણ પોલીસે ફરિયાદ ન નોંધાતા મહિલા પહોંચી મીડિયા પાસે. મહિલાએ અમારા જીટીવીના પ્રતિનિધિ અતુલ લશ્કરી સાથે કરી ટેલિફોનિક રજૂઆત. સાંભળો મહિલાએ કરેલી રજૂઆતની ટેલિફોનિક વાતચીત. શું કાયદાના રખેવાળને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ ઘરમાં ઘૂસી જવાની છૂટ છે? ગુનેગાર હોય તો પણ રાત્રિના સમયે ઘર પર પુરુષ ન હોય તો મહિલા સાથેનું વર્તન યોગ્ય છે? ટૂંક જ સમયમાં અમારા પ્રતિનિધિ દ્વારા તમામ હકીકતનો કરવામાં આવશે પર્દાફાશ. આપ નિહાળતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. હેલો, હા નમસ્તે બેન. નમસ્તે ભાઈ. હા શું પ્રોબ્લેમ આવ્યો તો? એ જો મારા ઘરવાળા નોતા ભાઈ, મારા હા હું તો બાર ગામ ગયા હતા. તમારા સાસુ બાર ગામ ગયા હતા? હા પોરબંદર ગયા હતા, એમને કામ હતું ને ત્યાં હતા. એ ત્યાં એ પોરબંદર હતા બરોબર? હા, અને હું તો ઘરે હુતી હતી. તે મારા ઘરવાળા તો ગયા હતા ભજનમાં ગામમાં. અને ગામમાં ભજન હતા? હા ગામમાં ભજન હતા ને ભજન સાંભળવા ગયા હતા. અને મારા દેર જેઠ હતા ને એ ભાઈ એ તો કરવામાં ગયા હતા, એટલે એ તો સવારે આવ્યા. મારો ડેલો ખુલ્લો હતો, મને એમ કે મારા ઘર વાળા હમણાં આવશે, એટલે મેં ડેલો ખુલ્લો રાખ્યો. રાત્રે કેટલા વાગે પોલીસ વાળા આવ્યા હતા? 1:30 વાગે. રાત્રે 1:30 વાગે તમારા ઘરમાં આવ્યા બરોબર? હા, અને કોઈ મહિલા પોલીસ નહોતી એના ભેગી ભાઈ, અને હું તો એકલી હતી બરોબર. અવારનવાર આવી રીતે કોઈ મહિલા પોલીસ નહોતી સાથમાં? મહિલા પોલીસ નહોતી ભાઈ. અને શું કરવા આવ્યા હતા પોલીસ વાળા? એટલે મેં કીધું ભાઈ હું કામ છે, તમે આવા ટાણે આપડે પૂછી તો કરી ને જણ નો બરોબર. તમે પૂછ્યું તો મને કે તું સાનુ મુનિ બેસી કે અમે તને કઈ નથી, તું ખૂણામાં બેસી જા. તો મેં હું તો શાંતિ થી બેસી ગઈ. આ કોણ એ છે? પછી મેં મારા ઘર ઈ નીકળી ગયા ને, તો મેં જોયું ડેલી છે આ ભાઈ કોણ. મને ઘડી ઠાર પડી ગઈ, હું ફોન ન કરી શકી મારા ઘરવાળા ને. એટલે બહાર નીકળ્યા ને તો મેં તરત જોયું તો પોલીસ ની ગાડી હતી. મેં મારા ઘરવાળા ને ફોન કર્યો, મારા ઘરવાળો આવ્યો. અને મારા હાવુ ને રાતે ફોન કર્યો, મારા હાવુ હવાર કે આવ્યા અને મારા જેઠ આવ્યા હવાર. અને અમે બધી વાત કરી તો અત્યારે અમે અહીંયા ફરિયાદ લખાવા ગયા તો એ ફરિયાદ નથી સ્વીકારતા અમારી. તો કઈ વાંધો નહીં, નો સ્વીકારે તો હું તો એમને. તમારા ઘરમાં શું કર્યું તો એને આવીને? મારા ઘરમાં આવીને મારો કબાટ ફોરીને મારી નો વસ્તુ અડવાનું હોય ને એ વસ્તુ અડીને ફોરીને વયા ગયા. નો વસ્ત્ર ને એટલે જે આપડા અંતર વસ્ત્ર હોય ને એવું બધું? હા મારા કપડા, એટલે આપડે અંતર વસ્તુ કે જે બાયુ ની વસ્તુ બાયુ જ અડી શકે ને. હા બરોબર. આનો અડાય તો એ મારી વસ્તુ ફોરીને વયા ગયા. આવું તો 2-3 ફેરે થયું, મેં લેટ ગો કરી દીધું. આજ તો હું એકલી રાતે હતી ને આવી રીતના બનાવ થયો. હું ફરિયાદ લખાવા આવી, મારી ફરિયાદ આ સ્વીકારતા નથી તો હું હવે દવા પીને મરે જાઉં તો આને ઉપર કાર્યવાહી. બેન, દવા પીવાથી કોઈ ઈલાજ નથી, એના માટે જરૂરી છે રજૂઆત કરવાની યોગ્ય સ્થળે બરોબર. દાખલા કે જામકંડોરના પોલીસ આપણી ફરિયાદ ન લેતી હોય તો જેતપુરમાં DYSP સાહેબ બેઠા છે, તે પણ બધા કોઈ ખરાબ બધા પોલીસ વાળા ખરાબ નથી હોતા, એકાદો હોય તો એનું હોય. આવી રીતના એક ફેરે આવ્યા ને તઈ મેં કીધું કે ભાઈ તમે બૂટ બહાર કાઢી ના આવો, મારે ઘર છે એ એક મંદિર જ છે બરોબર. બરોબર, મારા ઘરમાં કોઈ મોટું નથી, તો મને જેમ આવે એમ જયારે આવે ત્યારે બોલીને વયા જાય ને તડફડ કરીને વયા જાય ને મારી અભેરાયુ વીખી ચૂકીને વયા જાય. મારે પાછી મૂકવું તો કરીને ભાઈ મારા હાવું એક વાર ઓલી ફેરે બીમાર હતા બરોબર. તો હવે નિર્ણય શું લેવો? એને તમને કઈ પોલીસ વડે ગાર્ડ કે એવું દીધું હતું? ગાર્ડ નહીં, જેમ તેમ બોલવા માંડ્યા. તું કારે બોલવા માંડ્યા? હું તો કઈ ફરિયાદ નથી એને.
પોલીસ છે મર્યાદા રાખવી જરૂરી છે, કેમ કે પોલીસ આપણા રક્ષક છે અને એને એને માન આપવું જરૂરી છે. બેન, પોલીસ વાળા ને માન આપવું જરૂરી છે. આપણે એને ભાઈ ભાઈ કહીને વાત કરી તો મારે પૂછવાનો અધિકાર છે? મારા ઘરે રાતે ગમે આવે તો આપણે એને પૂછી શકીએ, એવું થોડું છે. પોલીસ હોય તો શું છે, કદાચ હિન્દુસ્તાન નો કોઈ ભી વ્યક્તિ આવે રાત્રે, હા તો તમે પૂછી શકો ભાઈ છે કેનું કામ છે શું છે. અને ભાઈ કીધું ને કે મેં કીધું ભાઈ તમે આવી રીતના નું આવો, હું એકલી હોય ત્યારે તમારે નું આવું. તમારા ઘર માંથી કઈ એવું એવી દાખલા તરીકે કોઈ એવી વસ્તુ જે સરકાર માન્ય ના હોય અને તમારા ઘરમાં એવી વસ્તુ મળી, તારીખે દારૂ હે કોઈ કઈ એવી વસ્તુ મળી? પણ જો એમને મળ્યું હોય તો હાલો એ ગુનો દાખલ કરે અમારી માંથી. બરોબર, અવારનવાર આવે છે એમ, જો કઈ વસ્તુ નીકળું હોય લઈ જાય ને તો અમને, અમે એમ ગારે કાલો અમે ગુના માં છીએ ને. બરોબર છે, સરકાર ગુને આવું કરે છે એમ, ગુનો તમારી માથે હોય ને આવી ને. અત્યારે તો આપણે રાજકોટના એસપી સાહેબ સારા વ્યક્તિ આવ્યા છે. આપણે હતા પેલા જે હતા ને એ સાહેબ સારા હતા અને અત્યારે એ સાહેબ બહુ જ ખૂબ જ સારા આવ્યા છે અને મહિલા માટે તો બહુ જ સારું કામ કરે છે. તો તમે પણ ત્યાં પણ લેખિતમાં એક અરજી કરી શકો. રાજકોટ, હા રાજકોટ એસપી સાહેબ ને લેખિતમાં આપી શકો. એવું નથી હોતું, રાતે હું ઘરે એકલી હતી, મારા ઘરે કોઈ નહોતું, મારા ઘર વાળા ગયા હતા ભજન માં, મારા હાઉ પોરબંદર ગયા હતા અને પોલીસ વાળા આવ્યા રાતે 1:30 વાગે અને મહિલા પોલીસ સાથે લઈને એકલા સાદા ડ્રેસ માં આવ્યા હતા અને બધું ફોરવા માંડ્યા. મેં કીધું કે ભાઈ તમે કોણ છો? તો મારી અરે ટોરચોર રીતે વાત કરવા માંડ્યા અને મને કહે કે તું સાનુ મુની બેસ ખૂણામાં, અમે અમારી કાર્યવાહી કરી લે. હું ન્યા લગીને એને વાત કરી અને મારા કબાટ ની ચાવી હાથે ખોલી અને પોતે ન ફોરવાના કપડા મારા ફોરી લીધા છે, મને આનો ન્યાય આપો. અને અમે અહીંયા હવારમાં ફરિયાદ લખાવ્યા, તમારી ફરિયાદ સ્વીકારતા નથી, તો અમારે જવું કે અમારી ગામમાં રહેવું કે ન રહેવું? હું જો મારી આનો કે ન્યાય નહીં મળે તો હું દવા પીને સુસાઇડ કરી લઈશ, મારી વાહે આની કાર્યવાહી થાય, જો હું મરી જઈશ ને તો.